કેમ છો દોસ્તો, હું લઈને આવ્યો છું ખુશખબર. પીએમ મોદી 2 દિવસ માટે આવ્યા હતા ગુજરાત, અને ગુજરાત માટે લાવ્યા એઝ ઓલવેઝ વિકાસની ભેટ. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશને સમર્પિત કર્યું, સાથે જ રાજકોટના કેકેવી બ્રિજને ખુલ્લો મૂક્યો રંગીલા રાજકોટિયન્સ માટે. બ્રો, આ મલ્ટી લેવલ બ્રિજ છે અને એની ડિઝાઇન જોવા જેવી છે. ખુશખબર તો પાણી પાણી કરે એવી છે. રાજકોટમાં સૌની યોજનાના 2 પ્રોજેક્ટ પણ પીએમ મોદીએ શરૂ કરાવ્યા છે, જેનાથી લોકોને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. બીજી ખુશખબર થોડી ટેકી છે, કેમ કે પીએમ મોદીએ ખુલ્લો મૂક્યો સેમિકોન એક્સપો. બસ થોડા જ ટાઈમમાં આપણું ગુજરાત છે ને માઇક્રોચિપ્સનું મેન્યુફેક્ચરિંગ કરશે અને ગ્લોબલી એક્સપોર્ટ પણ કરશે. નથી લાગતું ને? આપણા ભૂપેન્દ્રભાઈ કરી બતાવશે, જોજો તમે. અને હા, સાથે ખુશખબર એ છે કે સીએમ સર ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી લોકોની ફરિયાદો સાંભળી અને તેનું સમાધાન કર્યું. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમના સોશિયલ મીડિયા પેજ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને કુનો શુભારંભ કરાવ્યો. હવે નાગરિકો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે 2000 શબ્દોની મર્યાદામાં પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકશે અને ઓનલાઈન એન્ટ્રી બાદ જનરેટ થયેલા નંબરથી અરજદાર અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. છે ને જોરદાર ખુશખબર? તો ફરી મળીશું આવી જ ખુશખબરો સાથે. જય હિન્દ.